તમામ સુપરમાર્કેટમાં વેચાનાર ચાઇનીઝ જે મધ છે એ પ્રાકૃતિક નથી. નમસ્કાર, ખબર છે .com પર હું મિત આપ સૌનું સ્વાગત કરું છું. વેલ, ચાઇનીઝ કંપનીઓ તો ખરેખર કમાલની છે બોસ. કમાલ એટલા માટે કહું કે કાંઈ પણ કરતી હોય છે એ લોકો, અને એ જે પ્રકારે માલ ભારતમાં ખાસ કરીને ઠાલવતી હોય છે એના કારણે ક્યાંક ને ક્યાંક આપણું હેલ્થ જે છે, આપણું સ્વાસ્થ્ય જે છે એ જોખમાતું હોય છે. સુપરમાર્કેટમાં વેચાઈ રહેલું જે તમે એક ફરજી કહી શકાય એવું મધ ખાઈ રહ્યા છો, જેના કારણે લોકો પેલું કહેવાય ને કે ખાલી ભારતીય લોકો જ નહીં પણ બ્રિટિશના લોકો પણ હવે મેદસ્વી તેનો શિકાર થઈ રહ્યા છે. તેર બ્રાન્ડ 240 ટેસ્ટમાં ફેડ ગઈ અને એના વિશેની વાત તમને કહી દઉં. ચાઇનામાં બનેલા મધ જે છે એ બ્રિટનના સુપર માર્કેટમાં છવાઈ ગયા છે, પણ મધની જે ગુણવત્તા છે એને જાંચ કરવાવાળી જે એજન્સી છે એ HAP એણે પોતાના એક રિપોર્ટમાં હમણાં હાલમાં એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. તમામ સુપર માર્કેટમાં વેચાનાર ચાઇનીઝ જે મધ છે એ પ્રાકૃતિક નથી, કારણ કે એ મકાઈમાં જે ફ્રક્ટોઝ જે છે એનાથી બનાવવામાં આવે છે, અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેતા બ્રિટિશ લોકોએ આ દિવસો દરમિયાન હવે ખાંડીની જગા પર મધનો ઉપયોગ કરવાનું વધારે કર્યું છે, ત્યારે ચાઇનીઝ કંપનીઓ એનો ફાયદો ઉઠાવી રહી છે અને હવે મેદસ્વીતાનો શિકાર બની રહ્યા છે બ્રિટિશ લોકો. અને એટલા માટે થઈને બ્રિટનમાં દર વર્ષે 50,000 ટન જેટલું મધની જે છે ઉપયોગ થતું હોય છે, અને એમાં 86% મધ જે છે ચાઇનાથી આયાતિત થતું હોય છે. એમનું કહેવું છે કે ચાઇનાની 13 બ્રાન્ડના મધમાં 240 ટેસ્ટ કરવામાં આવ્યા અને તમામ ફેલ ગયા છે, અને એને હની લોન્ડરિંગ કહેવામાં આવી રહ્યું છે, કારણ કે બ્રિટનમાં ચાઇનાથી આવનારા મધ પર કોઈ રોક લગાવી નથી આવી, અને ચાઇનામાં મકાઈથી બનનારા મધને એ જે છે અસલી જેવું જ લાગે છે. જાંચ કરનારી મશીન જે છે મીઠાશના આધાર પર એને પકડી નથી શકતી. યુરોપના અન્ય દેશોમાં પણ ચીનમાં બનેલ મધની બજાર પર મધ જે છે એ ખાસું એવું લોકપ્રિય છે, અને યુરોપમાં બનનારું આ લગભગ 1 કરોડ કૃત્રિમ મધમાખીનો જે છત્તો છે એના પર પણ સંકટ ઉભો થયો છે, કારણ કે યુરોપમાં મધુમાખી પાલકો જે છે એ ચાઇનાના મધની સરખામણીમાં એની કિંમત કંઈક વધારે હોવાને કારણે લોકો એ તરફ નહીં જતા ચાઇનીઝ મધ વધારે ખરીદે છે. વેલ, એક્સપર્ટ્સનું કહેવું છે કે અસલી મધ જે હોય છે એ ગરમ કરતા તરત જ એ ઘટ્ટ થઈ જાય છે, જ્યારે નકલી મધ જે છે એમાં ફીણ આવવા લાગે છે. અસલી જે મધ છે એમાં વધારે ચીપચીપાહટ હોતી નથી, એટલે કે વધારે ચીકણું નથી હોતું, જ્યારે નકલીમાં એ સિરપ હોવાને કારણે વધારે ચીકણું લાગે છે. અસલી મધ જે છે એ ખાંડની માફક એમાં વધારે મીઠાશ હોતી નથી, જ્યારે એમાં પ્રાકૃતિક ખુશ્બુ અને ઘણી બધી પ્રાકૃતિક સ્વાદ હોય છે. જ્યારે તમે નકલી મધ જે છે એ અજમાવશો તો તમને ખ્યાલ આવશે કે એમાં તમને ખાંડ જેવી મીઠાશ અનુભવાશે અને એમાં પ્રાકૃતિક સ્વાદ જે છે એ અનુભવાતો નથી. ઇન શોર્ટ, કહેવાનો મતલબ એ છે કે આ બધા ભેદ જે છે આપણે જાણીશું તો ડેફિનેટલી આપણા સ્વાસ્થ્ય પ્રત્યે આપણે પણ એ જ રીતે જાગૃત રહીશું જે રીતે બ્રિટિશરો રહેતા આવ્યા છે. હેલ્થ ઇઝ વેલ્થ એ કહેવતને હવે અનુસરીએ, કારણ કે એ હશે તો જ આપણે સાબુત રીતે જીવન જીવી શકીશું. ફરીથી મળીશું ખબર છે .com પર. થેન્ક યુ સો મચ.